નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ ત્રણ વિષય આસપાસ એમાં પાંચ ત્રેવીસ સુંદર કપડા તેના વિશે થોડી માહિતી મેળવીશું તો ચલો તેના માટે આસપાસ પાઠ્યપુસ્તક પેન્સિલ ઇરેઝર સ્કેલ બધી વસ્તુ સાથે લઈને બેસીએ તો ચલો હવે આપણે આસપાસ પાઠ્યપુસ્તકમાં પાઠ ત્રેવીસ ખોલીએ સુંદર કપડાં એમાં છે નાની છોકરી સાજીદા તેને એક બહેન બહેન તેનાથી મોટી મોટી બહેને સુંદર ઓઢણી આપી ઓઢણીમાં સુંદર ભરતકામ અને આપલા લગાવેલા હતા સાંજનું જમવાનું પત્યા પછી સાજીદાએ આ ઓઢણી પહેરવાની કોશિશ કરી ઓઢણી સાથે રમત રમતા તે થાકી ગઈ ઓઢણી પહેરીને સૂઈ ગઈ તે ઊંઘમાં પણ ઓઢણી વિશે વિચારતી હતી સુંદર ઓઢણી કેવી રીતે બનાવવામાં આવી હશે એવું એ વિચારતી હતી હવે વિચારો અને લખો સાજીદાની ઓઢણી કેવી રીતે બનાવવામાં આવી હશે તો એમાં લખીએ સાજીદાની ઓઢણી કારીગરો એમ્બ્રોડરી મશીન એટલે કે યંત્ર દ્વારા કાપડ પર છાપ કામ કરી ભરત અને આપલા લગાવી બનાવી હશે બીજો પ્રશ્ન ઓઢણી અથવા સીવ્યા વગરનું કાપડ લો તેને અલગ અલગ રીતે પહેરો તમે તેને કેટલી રીતે પહેરી શક્યા તો એમાં લખો ઓઢણી અથવા સીવ્યા વગરનું કાપડ ઘણી બધી રીતે પહેરી શકાય છે એના પછી કોઈએ તેને લુંગીની જેમ પહેરવા અથવા પાઘડી બાંધવા ઉપયોગમાં લીધી બીજી કઈ રીતે તેને તેને પહેરી શકાય તમારા ઘરમાં જુઓ તેવી રચનામાં તેના રંગમાં અને તેની ભાતમાં શું ભેદ લાગે છે તેની નોંધ કરો તો કપડાનું નામ કપડાની રચના રંગ અને ભાત અથવા ડિઝાઇન તેમાં પેલું લખો સુતરાવ કાપડ એમાં ટી શર્ટ અથવા શર્ટ લાલ કોફી ચોરસ ડિઝાઇન બીજું લખો નાયલોન કાપડ તો એમાં સાડી લાલ અથવા લીલો મોટી ભાતવાળી ડિઝાઇન ત્રીજું લખો ટેરી કોટન ટી શર્ટ અથવા શર્ટ વાદળી મોટી ચોરસ ડિઝાઇન એના પછી લખો સુતરાવ મેટી તેમાં લખો પેન્ટ સફેદ કાળો વાદળી ભાત કે ડિઝાઇન વગર પેન્ટમાં ક્યાંય ભાત કે ડિઝાઇન આવે નહીં એના પછી લખો ખાદી સભો અથવા લેંગો વાદળી અથવા સફેદ ઝીણી ચોરસ મોટી ડિઝાઇન એના પછી લખો રેશમી પંજાબી દુપટ્ટા અને થાબડા વિવિધ રંગ ઝીણી જાડી મોટી ડિઝાઇન એના પછી લખો ઉની કાપડ તો કે સ્વેટર સફેદ લાલ લીલો વિવિધ ભાત અને ડિઝાઇન એના પછી લખો જીન્સ તો કે પેન્ટ અને જીન્સ પેન્ટ વાદળી અથવા કાળો ભાત કે ડિઝાઇન વગર એટલે કે પ્લેન એના પછી જાડું કાપડ અથવા કોથળો સાવધાની પૂર્વક જુઓ તમે એની લંબાઈ અને પહોળાઈમાં દોરાઓ જોઈ શકો છો તો કે હા આપણે લંબાઈ અને પહોળાઈના દોરા જોઈ છીએ જ્યારે કાપડને તમે નજીકથી જોશો ત્યારે તેના રેસાના તાણાવાણા સરખા જોવા મળશે તમે આવી રીતે કાપડ કાગળ પણ વણી શકો છો એના પછી કાગળનું વણાટ બે અલગ અલગ રંગના કાગળ લો એક કાગળ ઉપર ઊભી અને બીજા કાગળ ઉપર આડી રેખાઓ બનાવો ત્રીજું બંને કાગળ નિશાન કરેલ રેખા સુધી કાપો ધ્યાન રાખો કે પટ્ટીઓ સંપૂર્ણપણે જુદી ન પડવી જોઈએ કાગળને એવી રીતે કાપવાનો કે કાગળ આખો કપાઈ ન જાય જ્યાં લગી રેખા છે ત્યાં લગી જ કાપવાનું છે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે એક કાગળને બીજા કાગળ પર તેની ધાર પ્રમાણે ગોઠવો ધારનો ઉપયોગ રીતે ચોંટાડો ધારને યોગ્ય ઉપયોગમાં આવે તેવી રીતે ચોટાડવાનું હવે પટ્ટીઓની ચટાઈ બનાવવા કાગળને ગોઠવો ચટ્ટાઈના છેડા ઉપર પટ્ટી અથવા કાગળની ધાર બનાવો જેથી ચટાઈ ખુલી ન જાય

ફુલેવર અથવા ભીંડા કાપો કાપેલા ભાગ ઉપર રંગ લગાવો અને કાગળ અથવા કાપડના ટુકડા પર તમારી પોતાની રચના બનાવો તાંબના ચોરસ બોક્સ આપેલું છે તેમાં તમે તે છાપકામ કરી શકો છો હવે આપણે આગળના વિડીયોમાં પાઠ ચોવીસ ભણીશું ત્યારે આપણે પાછા મળીશું જય હિન્દ જય ભારત